સંગ્રામભાઈ ભરવાડ અમે આયોજન લગભગ છેલ્લા પંદરથી સત્તર દિવસથી કરેલું છે મારા મિત્ર દત્તાભાઈ જે રહ્યા એને અમે બધા બીજા સાથી મિત્રો સાથે કરી આ આયોજનમાં એવું છે કે અમે ખીચડી શાક રોટલી શાક પૂરી શાક એવું અલગ અલગ વસ્તુ જમાડીએ છીએ અને રોજ સવારે બનાવીએ છીએ સાડા દસથી એક વાગ્યા સુધી અમારું રસોડું તૈયાર થઈ જાય છે એક વાગ્યાથી લગાઈને સાંજે પાંચ છ વાગ્યા સુધી અમે દરેક વ્યક્તિ જે આવે અને જમાડીએ છીએ એ લોકો જાતે આવીને લઈ જાય છે આ લોકો જે આવે છે એ લોકો બધા નારોલની આજુબાજુના છૂટક મજૂરી કરતો વર્ગ જે રહ્યો એ લોકો આવે છે વટવા બાજુનો અમુક જે વર્ગ રહ્યો મજૂરીનો એ લોકો આવે છે અને એ લોકો પોતાનું વાસણ લઈને આવીને લઈ જતા હોય છે બનાવવાનું જે રહ્યું એ અમારું લગભગ છથી આઠ એક હજાર લોકોનું જમવાનું બને છે આ રીતની વ્યવસ્થા અમે કરેલી છે અને પાછળ જે બધા મિત્રો છે એ અમારા ટીમના મિત્રો છે જે અમારા રસોડામાં કામ કરતા હોય છે અને અત્યાર સુધીમાં દત્તાભાઈએ બેથી ત્રણ વાર સેનિટાઈઝ માટે બી બોલાય ફાયર અમને અહીંયા સેનેટાઈઝ બી રસોડું કરીએ છીએ અમે પણ સેનિટાઈઝ થઈ જઈએ છીએ અને દરેક પ્રકારની ડિસ્ટન્સન્સ જે જોઈએ એ બધું રાખી અને અમે આ વર્ક કરીએ છીએ હવે જ્યાં સુધી લોકડાઉન ના ખુલે ત્યાં સુધી ચાલુ રાખવાની મારી ઈચ્છા છે અને ભગવાન કરે ઠાકરની દયાથી અમે ચાલુ રાખીશું સહયોગની અંદર એવું છે કે અત્યાર તો અમે બંને મિત્રો કરીએ છીએ બાકી બીજા મિત્રોના અમુક લોકોને વાત થઈ એમણે કહ્યું ભાઈ અમે તમને જ્યારે જરૂર પડશે ત્યારે સહયોગ આપીશું પણ હજી સુધી કોઈનો સહયોગ માગ્યો નથી જરૂર પડે ત્યારે માગી લઈશું સમાજને સંદેશ આપીએ છીએ કે આખા વિશ્વની અંદર જ્યારે કોરોના ફેલાઈ ગયો હોય અને આટલી બધી તકલીફ હોય ત્યારે એવા સમયે આપણે બધાએ પોતાના ઘરે રહેવું જોઈએ અને ડિસ્ટન્સ ખાસ મેન્ટેન કરવું જોઈએ અને સરકારે જે કહ્યું હોય એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આવી જે લોક ભાગીદારીથી કે લોકો સેવા કરતી સંસ્થાઓ એને બી સપોર્ટ કરવો જોઈએ દરેકે દરેક બાબતથી આયોજનમાં એવું હતું કે એક દિવસ અમુક કામથી પોલીસ સ્ટેશન આવ્યો હતો અને મારી સામે જ અમુક ફરિયાદી આવ્યા હતા જેમને જમવાની તકલીફ હતી મારા ધ્યાને આવતા પછી મેં સાહેબ સાથે ચર્ચા કરી કે આવી રીતે આયોજન કરવાનું છે એની ચર્ચા કરી અમારા કાકા સંગ્રામભાઈને બી ચર્ચા કરી અને અમે આયોજન શરૂ કરી જમવાનું શરૂથી અમે જે પાંચસો હજારથી કર્યું હતું બાકી ત્રણ ચાર દિવસની અંદર જ પાંચ હજાર ઉપરનું રસોડું બનવા બનવા માંડ્યું હતું સહાયતા બધી રીતે કરીએ છીએ લોકોને કોઈના જમવાનું ના હોય અમે કોઈ બી ભેદભાવ રાખતા નથી જે બી આવે એ તમામ લોકોને અમે જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ એ ગોયલ સાહેબનો ખૂબ જ સારો સહયોગ છે આમાં